નમસ્કાર ખેડૂત મિત્રો, ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. હું શું દિલીપ ગોળતરિયા. આજે આવ્યા છીએ અમે તગેડ ગામની અંદર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ખેડૂતનું નામ છે અરવિંદભાઈ ભગવાનભાઈ પુંબડિયા. તેના ખેતર ઉપર આવ્યા છીએ અને એના ખેતરની અંદર મગફળીની અંદર ઘણા પ્રકારની ઈયળ જોવા મળે છે. અમે અહીંયા વીણી વીણીને એસેજ મૂકી છે. આ લીલી ઈયળ છે, લશ્કરી છે, આ ઘોડિયા છે, પડિયા છે, આ તમામ પ્રકારની ઈયળ જોવા મળે છે. અને તમે જોઈ શકો છો આ બધું જ ખવાઈ ગયું છે, આ બધું જ ખવાઈ ગયું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ છે ઈયળનો અત્યારે. આ તમે જોઈ શકો છો, જો પાનની ઉપર પણ ઘણી બધી નાની મોટી તમામ પ્રકારની ઈયળનું ખાનદાન છે. આ જોઈ શકો છો તમે, આ જોઈ શકો છો. આવો આવ્યો તો તમને અમે એક દવાની ભલામણ કરી છે. આ ઈયળનું ખાનદાન છે એને નાશ કરવાનો છે આપણે, અને લોખંડી લઈને આવ્યા છો તમે. તો અમે મિત્રો લોખંડી દવાની ભલામણ કરી છે અમે, અને લોખંડી દવાનો સ્પ્રે ચાલુ કરવાનો છે અમારે. એ પહેલાનો આ વિડીયો છે. હવે લોખંડની દવાનો ઉપયોગ થઈ જાય પછી 3 દિવસ પછી ફરી વખત અમે આ ખેતર ઉપર આવશું અને આનો અરવિંદભાઈનો રિવ્યુ લઈશું. બરાબર ને રિવ્યુ, અરવિંદભાઈ કેવું પરિણામ મળશું આપણે પછી ફરી વખત જોશું. અત્યારે કેન્સરની હાલતમાં છે તમારી સિંગ, તો એ કાંઈ વાંધો નહીં, કેમ કે આખું બધું ખવાઈ ગયું છે. આ તમે જોઈ શકો છો, લીલી લશ્કરી, ઘોડિયા, પડિયા બધી જ એવું જોવા મળે છે. જોઈ શકો તમે અહીંયા, આ જોઈ શકો છો કેટલી બધી ઈયળ છે. જુઓ એક એક છોડવાની અંદર 10-10, 15-15 તો ઈયળ દેખાય અહીંયા અહીંયા અહીંયા. જો બહુ પુષ્પો ઈયળ છે, જુઓ જોઈ શકો છો. મોટો એટેક છે સાહેબ, ઈયળનો બહુ મોટા મોટો એટેક છે. જોઈ શકો છો અને આ 3 દિવસમાં 3 દિવસમાં હાલત થઈ. તો મિત્રો આપણે 3 દિવસ પછી ફરી વખત મળશું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ કંપની વતી ફરી વખત આપનું સ્વાગત કરું છું. હવે અમે આજે બીજો દિવસ છે દવા છાંટવો એને, અને આની પહેલાનો જે વિડીયો અમે બનાવ્યો હતો ઈરવો એને આજ 3જો દિવસ છે. તો મિત્રો લોખંડી દવા વાપરી નાખી છે, આ આખા ખેતરની અંદર દવાનો સ્પ્રે થઈ ગયો છે અને આજે એને 32મી કલાક ચાલે છે. 32 કલાક પછી અમે આજે ફરી વખત આવ્યા છીએ અરવિંદભાઈની પાસે, અરવિંદભાઈનો રિવ્યુ લેવા માટે. અરવિંદભાઈએ દવા વાપરી, એ દવાનો ઉપયોગ કર્યા પછી એને કેવું પરિણામ મળ્યું એની માટે અમે આવ્યા છીએ. તો અરવિંદભાઈ આ લોખંડી દવા તમે વાપરી નાખી બરાબર, એને આજે 32 કલાક થઈ ગયા છે, તમને આ લોખંડી દવાનું પહેલાં તો પરિણામ કેવું લાગ્યું? હા સાહેબ, આ દવાનો પૂરેપૂરો રિઝલ્ટ છે અત્યારે. હાલમાં રિઝલ્ટ 80% જેવું દેખાય છે. અને બાકી જે હજી 10-15% ઈયળ તમને દેખાય છે એ ખાવાનું છોડી દીધું છે એને, એટલે કે સિસ્ટમેટિક રીતે ખાવાનું મૂકી દીધું છે. એનું પણ આપણે જોઈશું. અહીંયા થોડીક અમે ઈયળ ફરી વખત અહીંયા ભેગી કરી છે. તમે જોઈ શકો છો આ બધી ઈયળ અત્યારે મરી ચૂકી છે. આ બધી ઈયળ અત્યારે મરી ચૂકી છે, આનું કામકાજ પૂરું થઈ ગયું છે. આ અત્યારે વલખા મારે છે મરવા માટે. જોઈ શકો છો તમે, આ તમને સામું આનો રિવ્યુ દેખાય છે. હા, અને આ ઈયળ છે જો આ અત્યારે મરવાની અણી ઉપર છે, ખાવા પીવાનું છોડી દીધું છે. ફક્ત 32 કલાકની અંદર આવું એક્સિલન્ટ સુપર્બ પરિણામ લોખંડી દવાનું મળેલું છે. ધર્મેશભાઈ તમે આ દવા વિશે શું કહેવા માંગો છો? સાહેબ આ દવા તો છે ને અત્યારે માર્કેટમાં જે કાંઈ સાજી થોડી દવાઓ મળે છે અલગ અલગ કંપનીની, પણ આ ધર્મજ ક્રોપનું જે કામ છે લોખંડી પ્રત્યે એ બહુ સરસ ખેડૂતો માટે છે. આવી દવાઓ હોય તો ખેડૂતોને ઘણો બધો ફાયદો થાય. આનું રિઝલ્ટ અમને 32 કલાકમાં 75% મળ્યું છે અને આવતા 20 કલાકમાં આનાથી વધારે 25% રિઝલ્ટ બાકી છે એ મળશે એવો મને પૂરેપૂરો અત્યારે વિશ્વાસ બેઠો છે. અને ખેડૂતોને માટે સસ્તું અને સારું છે મારું એવું માનવું છે કે 80-75 રૂપિયાનો પગ થાય છે અને માર્કેટમાંથી તમે જે 4-5 કંપનીની દવા ભેગી કરીને છાંટો, લીલી
લશ્કરી અલગ અલગ દવા એની કરતા એકમાં બધે એવું સાફ સાહેબ. મિત્રો તમે જોઈ શકો છો આ ખેતરની અંદર લીલી ઈયળ હતી, લશ્કરી ઈયળ હતી, ઘોડિયા ઈયળ હતી, ભળિયા ઈયળ હતી, એટલે કે ઈયળનું આખું ખાનદાન હતું. એની અંદર 32 કલાકની અંદર સુપર્બ રિઝલ્ટ મળેલું છે. તમે જોઈ શકો છો એક છોડવાની અંદર 10-10, 15-15 ઈયળના ઝૂમકા હતા, ઈયળ બધી જ મરી ચૂકી છે. અહીંયા તમે જોઈ શકો છો અમે આમાં વીણી વીણીને મૂકી છે, ઈયળ મરી ચૂકી છે. અને હજી પણ અમુક ઈયળ છે એ પણ ખાવા પીવાનું છોડી દીધું છે, એ પણ 7-8 કલાકની અંદર સંપૂર્ણપણે મરી જશે. આવું સારામાં સારું પરિણામ લોખંડની દવાનું છે મિત્રો. તો તમે પણ આ લોખંડની દવા વાપરો અને આ વિડીયો જોયા પછી બીજા ખેડૂતોને પણ આ વિડીયો મોકલો, જેથી કરીને આ વિડીયો એ પણ જોઈ શકે, લોખંડની દવાના રિવ્યુ જાણી શકે. તો આગળ ને આગળ આ વિડીયો શેર કરતા રહ્યો અને ધર્મજ કંપનીની દવા લોખંડની દવા મિત્રો મગફળીની અંદર વાપરતા રહ્યો. ધન્યવાદ.